नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? तो चालो आपणे भणवानी शुरुआत करीशुं, बराबर छे? तो एमां धोरण 8 गणित चेप्टर नंबर 12 घात अने घातांक, एमां आपणे पेज नंबर 31 उपर दाखला नंबर 7, तो के सादुरूप आपो, बराबर? दाखला नंबर 7 सादुरूप आपो। एमां आपणे पहेलो दाखलो पहोंचीए, तो पहेला दाखलामां शुं करवानुं छे? घात घातनो गुणाकार करी नाखवानो पहेला बधे, बराबर? 6 3 18, तो एनी 18 घात गुणिया 8 2 16, तो एनी 16 घात गुणिया 3 4 12, तो एनी -12 ना छेदमां 5 2 10, तो एनी 10 घात गुणिया एनी 5 2 10, एनी 10 घात जोजो। 6 3 ને 18, तो एनी केटली घात थई? 18 घात गुणिया 8 2 16, तो एनी केटली घात थई? 16, एने गुणिया 3 4 12, तो एनी केटली घात थई? -12। केम? तो के माइनसनी निशानी छे, એટલા માટે -12 ના છેદમાં 5 2 10, તો એની કેટલી ઘાત થઈ? 10 ઘાત, એને ગુણ્યા એની કેટલી ઘાત થઈ? 5 2 10। હવે આ ત્રણેયના આધાર સરખા છે, એ એ અને એ વચ્ચે ગુણાકારની નિશાની છે, તો ઘાત ઘાતને શું કરવાનો? સરવાળો, તો એની 18 પ્લસ આ 16 અને પ્લસ -12 ના છેદમાં અહીંયા આધાર સરખો, વચ્ચે ગુણાકારની નિશાની, તો ઘાત ઘાતનો સરવાળો, તો એની કેટલી ઘાત થશે? 20 ઘાત, 10 ને 10 20। હવે ઉપરનો સરવાળો કરો જોઈએ ઘાતનો, 18 પ્લસ 16 એટલે કેટલા થશે? તો કે 34, 34 માઇનસ 22 એટલે એની 22 ઘાતના છેદમાં એની 20 ઘાત, બરાબર? પાછો આધાર સરખો, એ એ વચ્ચે ભાગાકારની નિશાની, ઘાત ઘાતની બાદબાકી, તો એની 22 માઇનસ 20, બરાબર? 20 ઘાત ઉપર હોય છે, તો એની કેટલી ઘાત વધશે? તો કે 2 ઘાત, તો આપણો જવાબ સમજાઈ ગયું? શું કર્યું? તો કે ઘાત ઘાતમાં પહેલાં ગુણાકાર કર્યો, તો 6 3 ને 18 એટલે એની 18 ઘાત ગુણ્યા 8 2 16, તો એની 16 ઘાત, એને ગુણ્યા એમનેમ। પછી 3 4 12, તો એની કેટલી ઘાત? -12। માઇનસ કઈ રીતે? તો અહીંયા -3 આપેલા છે એટલા માટે। હવે છેદમાં વયા જાઓ, તો 2 5 10, તો એની કેટલી ઘાત થઈ? 10 ઘાત ગુણાકાર 2 5 10, તો એની કેટલી ઘાત થઈ? 10, તો ગુણ્યા એની 10 ઘાત। હવે આધાર સરખો છે એ આપણે જોઈ લેવાનું, કે આધાર સરખો છે, તો આ ત્રણેયનો આધાર સરખો છે, વચ્ચે ગુણાકારની નિશાની છે, તો ઘાત ઘાતનો સરવાળો, તો એ જ આપણે અહીંયા કર્યું, તો એની 18 પ્લસ 16 માઇનસ 22 ના છેદમાં આ બેનો આધાર સરખો છે, વચ્ચે ગુણાકારની નિશાની છે, તો ઘાત ઘાતનો સરવાળો, તો એની 20 ઘાત થાય? 10 પ્લસ 10 એટલે 20। હવે ઉપરનો સરવાળો કરી, તો જવાબમાં કેટલો આવશે? એની 22 ઘાતના છેદમાં એની 20 ઘાત, બરાબર? તો હવે આ બેનો આધાર સરખો, વચ્ચે ભાગાકારની નિશાની છે, તો ઘાત ઘાતની બાદબાકી, તો એની 22 માઇનસ 20, તો એની કેટલી ઘાત થઈ જશે? 2 ઘાત, બરાબર? તો એ જ રીતે બીજો દાખલો આપણે જોઈએ, તો આપણને અહીંયા શું કીધું છે? કે ભાઈ એની -7 ઘાત ભાગાકારમાં એની 15 ઘાત ભાગાકાર, એની -6, એની 4 ઘાતના છેદમાં એનો વર્ગ, બરાબર? તો પહેલાં આપણે આમાં શું કરીશું? તો આ બેના આધાર સરખા છે, વચ્ચે ભાગાકારની નિશાની છે, તો ઘાત ઘાતનું શું કરશું આપણે બાદબાકી? તો એની -7 ઘાત અને -15 ઘાત, આ બેની બાદબાકી કરી ઘાત ઘાતની, એટલા માટે ભાગાકારમાં 6 6 24, તો એની -24 ઘાતના છેદમાં એની 2 ઘાત, બરાબર છે? હવે એની કેટલી ઘાત થશે ઉપર? તો કે 15 ને 7 22, પણ કેવા? માઇનસ, અહીંયા ભાગાકારમાં છે, એની -24 ઘાતના છેદમાં એની 2 ઘાત, એટલું કર્યું। હવે પાછો આધાર સરખો, વચ્ચે ભાગાકારની નિશાની, તો ઘાત ઘાતની બાદબાકી, તો એની -22 -24 ના છેદમાં એની 2 ઘાત, સમજાઈ ગયું? આ બેનો આધાર સરખો છે, વચ્ચે ભાગાકારની નિશાની છે, તો ઘાત ઘાતને શું કરવાની? બાદબાકી કરવાની, તો એની -22 ઘાત, -, પ્લસ અને અહીંયા
चौबीस घातना छेद में एनी बे घात हम चौबीस में बीस जाए तो बे घात एनी बे घात तो आ बे तो सरखो थी गयु तो कहीं वांधो नहीं उड़ाड़ी दियो बे ने तो जवाब शू आ एक समझाई गए बधाने सरस तो ये रीते तीजो दाखलो जो है अपने हवे आमां पाछुं एज करवानुं घात घातनो गुणाकार पहेला करी नाखवानो बधाईनो तो छ दू बार तो एनी केटली घात थशे बार घात गुणिया आठ तेरी चौबीस तो एनी केटली घात थशे चौबीस भागाकारमां छ पंचा तीस तो एनी केटली घात थशे तीस ना छेदमां एनी तंदु छ घात तो हवे हवे आधार सरखो बराबर वच्चे गुणाकार ने विसाने तो घात घातनो सरवाळो तो एनी चौबीस प्लस बार एटले के छत्रीस आ भागाकार एम नव एनी तीस घातना छेदमां एनी छ घात हवे पाछो जो आधार सरखो थई गयो आ वच्चे भागाकार छे तो घात घातनी बाद बाकी तो एनी छत्रीस माइनस तीसना छेदमां एनी छ घात तो हवे एनी माइनस छत्रीस माइनस तीस करी एटले एनी छ घातना छेदमां एनी छ घात तो पाछो आ बे सरखो थई गयो उड़ाड़ी दियो जवाब शू आव्यो एक समझाणु तो कि छ दू बार एनी बार घात गुणिया पांच तेरी चौबी एनी चौबी घात भागाकार में छ पंचा तीस तो एनी तीस घात ना छेद में तन दू छ तो एनी छ घात हवे शू करू तो आ बे नो आधार सरखो है वच्चे गुणाकार तो घात घात ने शू करो सरवाड़ो तो चौबीस प्लस बार ए छत्रीस तो एनी छत्रीस घात आ भागाकार एम नम लेखा एनी तीस घात वाली रकम एम नम लेखी ना छेद में एनी छ घात एम नम पाछो आधार सरखो वच्चे भागाकार तो घात घातनी बात बाकी आ बेनी बात बाकी करी तो छत्रीस माइनस तीस एट एनी छ घात ना छेद में एनी छ घात तो होती तो आ बे शू थी जाए कैंसल तो जवाब शू आव्यो एक समझाई गयो बधाने ये ज रीते दाखला नंबर चार जोई लीए अपने दाखला नंबर चार में एज करवानुं पहेला घात घात में गुणाकार करी नाखवानो तो एनी केटली घात थशे पांच तेरी ने पंदर माइनस पंदर गुणिया एनी केटली घात थशे छ दू बार तो माइनस बार गुणिया एनी केटली घात थशे तीस छ पंचाने तो तीस घात ना छेद में एनो घन बराबर त्रणनो आधार सरखो है वच्चे गुणाकार ने निशानी है तो घाते घात शू करवानो सरवाळो करवानो तो एनी माइनस पंदर माइनस बार ने प्लस तीसना छेद में एनी त्रण घात और पंदर ने बार तो सत्यावीस सत्यावीस माइनस सत्यावीस प्लस तीस है तीस में सत्यावीस जाए तो त्रण आया छेद में एना छेद में त्रण तो पाछू सरखो थी गयो कई वांधो नहीं उड़ाड़ी दियो जवाब में शू आवशे एक समझाणो आखो दाखलो तो के पांच तेरी पंदर तो एनी केटली घात थाय पंदर वच्चे गुणाकार छ दू बार एनी केटली बार बार घात ने छ पंचा तीस तो एनी तीस घात ना छेद में एनी त्रण घात तो छे हवे शू के एक बे अने त्रण त्रणेयना आधार सरखा ए बराबर वच्चे गुणाकार ने निशानी तो घात घात नो शू कर्यो सरवाळो तो अँ माइनस पंदर पहला पछी अँ वच्चे प्लस की निशानी हो प्लस माइनस माइनस एट बार थी गया हम अँ प्लस तीस एम नौ ना छेद में एनी त्रण घात तो आ त्रणनी सरवाळो करो तो बार ने पंदर सत्यावीस थाय माइनस सत्यावीस प्लस तीस तीस में सत्यावीस जाए तो त्रण ना छेद में एना छेद में त्रण एनी त्रण घात एनी त्रण घात कैंसल तो जवाब शू आव्यो एक आयो बराबर है विद्यार्थी मित्रों समझाई गयो बधाने सरस तो चलो पेज नंबर बत्रीस पर आ जाओ बधा पेज नंबर बत्रीस पर पांच मो एनो एनी त्रण घात बीनी माइनस बे घात एनी माइनस बे घात उपर से ने गुणिया एनी चार घात बीनी बे घात एनी माथे बे घात भागाकार में एनी बे घात बीनी आठ घात बराबर है तो हवे करवानो शू तो एनी बे घात गुणिया बे तो एनी केटली घात थशे माइनस छ घात घात में गुणाकार करूँ छू हवे बीनी माइनस बे घात अने एनी माइनस बे घात तो बे दू चार तो बीनी केटली घात थशे चार अने माइनस माइनस प्लस प्लस छे एने गुणिया एनी चार घात ने बे घात चार दू आठ तो एनी केटली घात थशे आठ घात हवे बीनी बे घात अने एनी बे घात तो बे दू चार तो बीनी केटली घात थशे
चार घात आ पद भागाकार में है एटले छेद में जवा दी एनी बे घात अने बीनी आठ घात। हवे हवे शू करवानुं तो के आ बेनो आधार सरखो छे ए ए अने आ बेनो आधार सरखो छे बी बी वच्चे गुणाकार छे तो घात घातनो सरवाळो। हवे जो जो एनी माइनस छ प्लस आठ आवड़ा आठ अँ लई लीधा बराबर आधार सरखो छे एटले गुणिया। हवे बीनो वाळो बीनी चार प्लस चार ना छेद में एनी बे घात ने बीनी आठ घात। हवे एनी केटली घात थशे तो के आठ में छ जाए तो बे गुणिया बीनी केटली घात थशे आठ घात ना छेद में एनो वर्ग गुणिया बीनी आठ घात। ऊपर नीचे तो सरखू थी गयु तो कई वांधो नहीं उड़ाड़ी दियो बे तो जवाब में शू आवशे एक समझाई गयो एनी छ घात बीनी चार घात गुणिया एनी आठ घात बीनी चार घात ना छेद में एनी बे घात गुणिया बीनी आठ घात। कई रीते आयु तो जोजो एनू जोजो आनू तन दू छ एटले माइनस छ। हवे बीनो वारो माइनस बे एटले बे दू चार माइनस माइनस प्लस हालो आ पूरु थई गयु। हवे बीजा कंसनो वारो चार दू आठ तो एनी आठ घात अने बे दू चार तो बीनी चार घात ना छेद में आ पद आखू छेद में जवा दीधु एनी चार बीनी आठ एम नो। હવે આનો આધાર સરખો આ બેનો એ એ છે અને આ બેનો આધાર સરખો તો આધાર સરખો વચ્ચે ગુણાકારની નિશાની તો ઘાતે ઘાતની સરવાળો। હવે એની માઇનસ છ આ પ્લસ આઠ ગુણ્યા બીનો વાળો ચાર પ્લસ આ ચાર ના છેદમાં ઈ એમ નંબર। હવે આ બેનો સરવાળો કરીએ છ માંથી આઠ જાય તો એની બે ઘાત ગુણ્યા ચાર પ્લસ ચાર એટલે આઠ ના છેદમાં આ પદ એમ નંબર તો બધું કેન્સલ થઈ ગયું તો જવાબ શું આવ્યો એક। સમજાઈ ગયું તો એ જ રીતે હવે દાખલા નંબર છ જોઈએ આપણે એ જ કરવાનું દાખલા નંબર પાંચમાં જે કર્યું એ આમાં કરવાનું તનનો વર્ગ સોરી આપણે એમ જ લખશું તનની બે ઘાત કારણ કે તનની બે ઘાત છે આખા કૌંસનું ગુણાવો આપણે તનની બે ઘાત। હવે એક્સની બે ઘાત છે એની બે ઘાત છે તો બે દૂ ચાર તો એક્સની કેટલી ઘાત થશે માઇનસ ચાર ઘાત ગુણ્યા। હવે શું કીધું બેની ચાર ઘાત તો અહીંયા શું કરવાનું બેની ચાર ઘાત તો એક્સની કેટલી ઘાત થશે ત્રણ ચોખ્ખું બાર તો એક્સની કેટલી ઘાત થશે બાર ઘાત। હવે આ ભાગાકારમાં છે એટલે છેદમાં ઉડી જાય આખું પદ આ તો બારની કેટલી ઘાત બે ઘાત પછી ગુણ્યા એક્સની કેટલી ઘાત થશે ચાર દૂને આઠ તો એક્સની કેટલી ઘાત આઠ ઘાત। હવે શું કરવાનું તો આ આખા સંખ્યાવાળા પદ સાઈડમાં લઈ લેવાનું ત્રણની બે ઘાત એમ લખી નાખીએ આપણે ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ ગુણ્યા ત્રણ। હવે અહીંયા બેની કેટલી ઘાત ચાર ઘાત એક બે ત્રણ અને ચાર ઘાત। હવે ગુણ્યા એક્સ એક સરખા છે બરોબર વચ્ચે ગુણાકારની નિશાની છે તો ઘાત ઘાતનો સરવાળો બરોબર તો એક્સની માઇનસ ચાર પ્લસ બાર ઘાત થાય તો છેદમાં શું કહી દઉં બારની બે ઘાત તો બારની બે વાર લખી નાખો। હવે ગુણ્યા એક્સની આઠ ઘાટ એમનો હવે શું છેદ ઉડાડીએ આપણે તો ત્રણ ચોખ્ખું બાર અહીંયા ત્રણ ચોખ્ખું બાર બે દૂ કેટલા થાય ચાર બે દૂ ચાર અહીંયા બે દૂ ચાર તો અહીંયા એકવાર બે હોય તો આ બે અને આ બે એ કઈ સંખ્યા પૂરી થઈ ગઈ બરાબર। હવે ઉપર શું વધ્યું તો એક્સની બારમાંથી ચાર જાય તો આઠ ઘાટના છેદમાં એક્સની આઠ ઘાટ એટલું વધ્યું તો આ બે કેન્સલ થઈ ગયા જવાબ શું આવશે એક। સમજાઈ ગયું શું કર્યું તો કે ત્રણની બે ઘાત છે એટલે ત્રણની બે ઘાત ગુણ્યા એક્સની ઘાતની ઘાતનો શું કરવાનો ગુણાકાર બે દૂ ચાર માઇનસ ગુણ્યા બેની ચાર ઘાત એક્સની ઘાતની ઘાતનો ગુણાકાર ત્રણ ચોખ્ખું બાર એક્સની બાર ઘાત આ ભાગાકારમાં છે એટલે નીચે ઉડી જાય આખું પદ બારનો વર્ગ ગુણ્યા ચાર દુને આઠ એટલે એક્સની આઠ ઘાત। હવે ત્રણ કેટલી વાર છે બે વાર તો ત્રણ વાર બે વાર ત્રણ લખવાના ત્રણ ગુણ્યા ત્રણ અને ગુણ્યા બે કેટલી વાર છે ચાર વાર તો એક બે ત્રણ અને ચાર વાર લખા ગુણ્યા આ બેનો આધાર સરખો એક્સ એક્સનો વચ્ચે ગુણાકારની નિશાની તો ઘાત ઘાતનો શું કરવાનો સરવાળો તો માઇનસ ચાર પ્લસ બાર કહી રહ્યા આપણે। હવે છેદમાં બાર કેટલી વાર લખવાના બે વાર તો બાર ગુણ્યા બાર એને ગુણ્યા એક્સની આઠ ઘાત એમ નમ છે। હવે આ બધા એના ભાગ ઉડાડ્યા તો કે ત્રણ ચોખ્ખું બાર અને અહીં ત્રણ ચોખ્ખું બાર
तो बे दू चार अँ बे दू चार आ बब्बे कैंसल थी गया बार माथी चार जाए तो एक्स नी आठ काट छेद में एक्स ने आठ काट तो छेज तो आ बे उड़ी गया तो जवाब शू आयो एक समझाई गयो विद्यार्थी मित्रों। तो आज माटे आपणे एटलू राखीशुं। तो आजना होमवर्कमां सांभळी लेजो के आजे मैं जे आ छ दाखला कराव्या छे तमारे एक वार लेखामां लखवाना छे अने एक वार रफ नोटमां लखवाना छे अने बीजी वार रफ नोटमां ज मोटे प्रेक्टिस करवानी छे आ दाखलानी। बराबर छे विद्यार्थी मित्रों, समझाई गयो बधाने? सरस। तो आज माटे आपणे एटलू राखीशुं। नमस्ते विद्यार्थी मित्रों।